हेलो एवरीवन, गुड मॉर्निंग, गुड इवनिंग एंड गुड आफ्टरनून। केम छो बधा? मजा में? आई होप ऑल आर डूइंग वेल। सो गया लेक्चर नी अंदर आपणे क्वेश्चन नंबर 1 जोयो हतो, हवे आ लेक्चर नी अंदर आपणे क्वेश्चन नंबर 2 जोईशुं। ओके, सो विदाउट वेस्टिंग टाइम लेट्स स्टार्ट। सो जे क्वेश्चन नंबर 2 छे एमां आपणने कीधुं छे टूंकनो ज लखो, परोक्ष कर वेरा। आमा पहला जो क्वेश्चन नंबर 1 हतो तेनी अंदर आपणे क्वेश्चन जोयो टूंकनो ज लखो प्रत्यक्ष करवेरा एटले के डायरेक्ट टैक्सीस, अने हवे आपणने सेकेंड क्वेश्चन में कीधुं छे परोक्ष करवेरा एटले के इनडायरेक्ट टैक्सीस। परोक्ष एटले के आपणे पोते आपता नथी परंतु आपणा वती बीजू कोई अन्य व्यक्ति जे करवेरा चूकवे तेने आपणे शुं कही शकीए छीए? परोक्ष करवेरा कही शकीए छीए। सो आज टॉपिक उपर आपणे आंसर आपवानो छे। ओके, सो लेट्स स्टार्ट। प्रत्यक्ष अने परोक्ष करवेरानुं वर्गीकरण विविध संदर्भमां करवामां आवे छे। जे एस मिल जेवा अर्थशास्त्रीओए करनो नाणाकीय बोझो खसेड़वानी शक्यताओना आधारे प्रत्यक्ष अने परोक्ष करवेरानुं वर्गीकरण करेलुं छे। ओके, कोणे? जे एस मिल अने एमना जेवा बीजा घणा बधा अर्थशास्त्रीओ छे के जेमणे शुं वस्तु नोटिस करी छे के जे नाणाकीय बोझो छे શું આપણે તેને અન્ય કોઈ વ્યક્તિ ઉપર ખસેડી શકીએ છીએ કે પછી ખસેડી શકતા નથી? ઓકે, એના અકોર્ડિંગ આપણને પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનું વર્ગીકરણ કરીને આપવામાં આવેલું છે। સો એમાં આગળ આપણને કીધું છે કે જે કરવેરાનો નાણાકીય બોજો એટલે કે કર સંપાત અન્ય વ્યક્તિ પર અંશતઃ કે સંપૂર્ણપણે ખસેડવાની શક્યતા હોય તે પરોક્ષ કર છે। એટલે આપણને વ્યાખ્યામાં કીધું છે કે એવો નાણાકીય બોજો, કરવેરાનો એવો નાણાકીય બોજો કે જે આપણે શું કરી શકીએ છીએ અન્ય વ્યક્તિ ઉપર અંશતઃ એટલે કે અમુક ટકા આપણે શું કરીએ છીએ અન્ય કોઈ વ્યક્તિને ચૂકવવા માટે ટ્રાન્સફર કરી દઈએ છીએ, અથવા તો સંપૂર્ણપણે એટલે કે 100% આપણા ઉપરનો ટેક્સ અન્ય કોઈ વ્યક્તિ ચૂકવે। ઓકે, સો આના ચાન્સીસ હોય તો એવા પ્રકારના ટેક્સને આપણે શું કહીશું? પરોક્ષ કર કહીશું। ओके, सो एमां आपणने कीधुं छे परोक्ष कर में कराघात अने कर संपात अलग अलग व्यक्ति पर संभवी शके छे। सीम्पल छे के तमारी उपर टैक्स छे परंतु तमे चूकवता नथी, तमारा वती अन्य कोई व्यक्ति, तमारा फ्रेंड के रिलेटिव के कोई पण व्यक्ति तमारी वती पैसा चूकवी नाखे छे, तो तमे अने अन्य व्यक्ति बंने जुदी जुदी पार्टीज छे। तो आपणने कीधुं छे के परोक्ष कर में कराघात अने कर संपात ए अलग अलग व्यक्ति पर संभवी शके छे। ओके, दाखला तरीके अहींया एक्जाम्पल पण आपेलुं छे, उत्पादक उपर सरकारे आपकारी जकात नाखी होय तो कराघात उत्पादक उपर पड़े छे। एटले के सौथी पहला उत्पादन कोणे कर्युं? उत्पादके कर्युं, तो एना उपर जे टेक्स नाख्यु छे तेना अकॉर्डिंग ते व्यक्ति शुं कहेवाशे? कराघात उत्पादक उपरनो गणवामां आवशे। बराबर, આગળ આપણને કીધું છે સરકારની તિજોરીમાં આ કર નાણાં ભરવાની જવાબદારી ઉત્પાદકની છે, અને જે ટેક્સનો દર નાખ્યો છે એ ટેક્સ કોણે ચૂકવવાનો હોય છે? ઉત્પાદકે ચૂકવવાનો હોય છે, પરંતુ ઉત્પાદક આ કરનો બોજો તે ચીજ વસ્તુના ભાવ વધારા દ્વારા ગ્રાહક ઉપર ખસેડી શકે, તો કર સંપાત એટલે કે કરનો નાણાકીય બોજો તે ગ્રાહકે ઉઠાવવો પડે છે। ओके, એટલે આપણને એક્ઝામ્પલ પણ સારું એવું આપ્યું છે જેમાં કીધું છે કે કોઈ એક ઉત્પાદક છે જે વસ્તુનું શું કરે છે? ઉત્પાદન કરે છે, તો વસ્તુનું ઉત્પાદન કરે છે તો સરકાર દ્વારા એના ઉપર શું નાખવામાં આવે છે? ટેક્સ નાખવામાં આવે છે, જેના કારણે તે વ્યક્તિ શું બની જાય છે? કરાઘાત બની જાય છે। પરંતુ હવે જ્યારે એ જે રકમ છે ટેક્સની એ ચૂકવવાની પોતાને હોય છે, પરંતુ તે પોતે ન ચૂકવીને શું કરે છે? જે તે વસ્તુની કિંમતમાં વધારો કરીને ગ્રાહક ઉપર એ વ્યાજનો શું કરી નાખે છે? ટ્રાન્સફર કરી નાખે છે, તો આપણે એનવા પ્રકારના કરવેરાને શું કહીશું? પરોક્ષ કરવેરા કહીશું। ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે કે પરોક્ષ એટલે શું। પરોક્ષની અંદર સિમ્પલ વસ્તુ છે કે ટેક્સ તમારા ઉપર છે પરંતુ તમે ચૂકવતા નથી, તમારા વતી અન્ય કોઈ વ્યક્તિ શું કરી નાખે છે? પૈસા ચૂકવે છે, તો એને આપણે શું કહીશું? પરોક્ષ કરવેરા કહીશું। ફોર એક્ઝામ્પલ, તમે ઘણી બધી વસ્તુ માર્કેટમાં પરચેસ કરવા જાઓ છો તો ઘણી વખતે શું થાય છે કે જે તે વસ્તુની MRP તમે જોશો તો MRPની રકમ લખેલી હશે, એની બાજુમાં તમને બ્રેકેટમાં ઇન્ક્લુઝિવ ટેક્સીસ લખેલું આવે છે। સો ઇન્ક્લુઝિવનો મતલબ શું થાય? કે એની અંદર એટલે કે જે રકમ છે તેની અંદર ટેક્સનો સમાવેશ કરી નાખવામાં આવેલો છે। ફોર એક્ઝામ્પલ, તમે પાર્લેજી કંપનીની બિસ્કિટ જો વાપરી હોય તો
तो एनी अंदर पण तमे जुओ छो कि जे रकम लखेली छे एना पाछळ ब्रेकेट मां तमने इन्क्लूसिव टेक्सेस लखेलो आवे छे। एनो मतलब शुं छे कि जे उत्पादक छे तेने शुं कर्युं छे, जे टेक्स नी रकम छे ते पोते न चूकवीने जे खरीदनार छे तेने चूकवा माटे शुं कर्या छे, बंदी बनायेला छे। एटले कि ज्यारे कोई व्यक्ति पार्ले जी नुं बिस्किट परचेस करे छे तो ए व्यक्ति ने खबर होय के न होय, परंतु व्यक्ति शुं करी नाखे छे, वस्तुनी रकम पण चूकवे छे अने साथे साथे एना उपर जे टेक्स छे ते पण चूकवी नाखतो होय छे। ओके, पछी आपणने कीधुं छे परोक्ष करवेरानी लाक्षणिकता। हवे जे परोक्ष करवेरा छे तेना लक्षणो शुं शुं छे, कया कया प्रकारना लक्षणो छे? सो अहीं आपणने टोटल 8 जेटला लक्षणों आपवामां आवेला छे, जेमां सौथी पहेलुं कीधुं छे परोक्ष करमां कराघात अने कर संपात अलग अलग व्यक्ति उपर संभवी शके छे, जे आपणे उपर व्याख्यामां पण जोयुं के कराघात अने कर संपात ए बंने जुदी जुदी पार्टी उपर संभवी शके छे। नंबर 2 छे परोक्ष करवेरामां करनो नाणाकीय बोजो अन्य व्यक्ति उपर संपूर्ण के पछी अंशतः परिवर्तित करवो शक्य छे। तमे शुं करी शको छो परोक्ष करवेरानी अंदर, जेटलो पण बोजो तमारा उपर छे तमे ते बोजो पूरेपूरो अन्य कोई व्यक्ति उपर नाखी शको छो, अथवा तो एनो अमुक हिस्सो पोताना उपर राखी अने अमुक हिस्सो अन्य कोई व्यक्ति उपर पण नाखी शको छो। ओके, पछी आपणने पॉइंट नंबर 3 मां कीधुं छे सामान्य रीते वपराशमां लेवाता परोक्ष कर छे, दाखला तरीके आबकारी जकात, कस्टम्स, वेचाण वेरो। एटले कि वपराशमां लेवाती जेटली पण वस्तु होय छे एना उपर मेनली आपणने कयो टेक्स जोवा मळे छे? परोक्ष कर जोवा मळे छे। एना एक्ઝામ્પલમાં આપણને કીધું છે કે આબકારી જકાત, પછી કસ્ટમ્સ, વેચાણ વેરો, બરાબર। ધેન આફ્ટર નંબર 4 માં આપણને કીધું છે પરોક્ષ કરવેરામાં કર ભરનારની કર ભરવાની શક્તિને ધ્યાનમાં લેવાતી નથી। એટલે કે જે પણ વ્યક્તિ જે વસ્તુ ખરીદે છે તે વ્યક્તિ ખરેખર એ टैक्स ना नाणा चूकवा माटे शक्ति धरावे छे के नथी धरावतो तेने ध्यान में लेतु नथी। ओके, नंबर 5 में कीधुं छे परोक्ष करवेरानो पायो ते विस्तृत छे। केवो छे एनो पायो? विस्तृत छे। आपणे जोयुं के प्रत्यक्ष करवेरानो पायो केवो हतो? संकुचित हतो, ज्यारे परोक्ष करवेरानो पायो केवो छे? विस्तृत छे। ओके, देन नंबर 6 में छे परोक्ष करवेरा लोको पासेथी वस्तु के सेवानी किंमतना भागरूपे लेवाय छे। मैं हमणां तमने एक्जाम्पल आप्युं पार्लेजी कंपनीवाळुं, जेनी अंदर जे रकम हती एनी अंदर इन्क्लूसिव टेक्सेस हतुं, एनो मतलब के एनी अंदर किंमतनी अंदर जे टेक्सनी रकम समाई लेवामां आवे छे। आथी ग्राहक केटलो कर बुझा कर बोझ उठावे छे तेनाथी अज्ञात होय छे। एटले कि ज्यारे तमे पार्लेजीनुं बिस्किट परचेस करो छो त्यारे तमने पोताने खबर होती नथी कि तेणे बिस्किटनी केटली किंमत चूकवी छे अने टेक्सनी किंमत केटली चूकवी छे। ओके, एटले जे ते व्यक्ति तेनाथी केवो होय छे? अज्ञात होय छे। आथी कर भरनारने मानसिक देखेती रीते केवो जोखम देख नहीं परंतु दुःख छे, प्रिंटिंग मिस्टेकना कारणे त्यां एवुं छपायेलुं छे, तो फरीथी सेंटेन्स वाँचू छूं। आथी कर भरनारने मानसिक दुःख ओछू थाय छे, देख नथी दुःख छे। ओके, अहींया जे छे ए दुःख लखेलुं छे, एटले के मानसिक जे दुःख तमे कहो छो ते क्यों होय छे? ओछू जोवा मळे छे। ओके, अने एना कारणे एने आपणे शुं कहीए छीए? अंधारामां पण लेवातो कर कहीए छीए। प्रिंटिंगना कारणे ए वाक्य छपायेलुं नथी, तमे ध्यान आपजो। आना कारणे आपणे एने शुं कहीए छीए? अंधारामां लेवातो कर पण कहीए छीए, अहींया पाछळ छપાયું નથી પરંતુ તમે એડ કરી નાખજો। ઓકે, ધેન નંબર 7 માં આપણને કીધું છે પરોક્ષ કર એકમ દીઠ વસૂલ થાય તો તે વિશિષ્ટ કર કહેવાય છે। એકમ દીઠ એટલે કે એક એક યુનિટ ઉપર વસૂલ કરવામાં આવે તો તેને આપણે શું કહીશું? વિશિષ્ટ કર કહીશું। અને જ્યારે વસ્તુના મૂલ્યના આધારે, વાસ્તુ નથી વસ્તુ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમે ધ્યાન આપજો, એટલે લખ્યું છે કે જ્યારે વસ્તુના મૂલ્યના આધારે આ કર વસૂલ કરાય તો તેને મૂલ્ય આધારિત કર કહેવામાં આવે છે। બે પ્રકારના કર કીધા છે, પહેલું કીધું છે વિશિષ્ટ કર ને બીજું શું કીધું છે? મૂલ્ય આધારિત કર। ઓકે, તો દાખલા તરીકે આપકારી જકાત તે કેવા પ્રકારનો કર છે? વિશિષ્ટ કર કહેવામાં આવે છે। જ્યારે વેચાણ વેરો એ મૂલ્ય આધારિત કર કહેવામાં આવે છે। ઓકે, ધેન આફ્ટર પોઈન્ટ નંબર 8 એટલે કે લાસ્ટ પોઈન્ટમાં કીધું છે પરોક્ષ કરવેરામાં મરજિયાતપણું જોવા મળે છે। પ્રત્યક્ષમાં કેવું હતું? કમ્પલસરી એટલે કે ફરજિયાત હતું, જ્યારે પરોક્ષની અંદર તમારે પોતે જ પૂરેપૂરી રકમ ચૂકવવી તેવું કમ્પલસરી નથી, એટલા માટે તેને શું કીધું છે? મરજિયાતપણું છે તેમ કહેવામાં આવે છે। ઓકે, આઈ હોપ તમને આના જે લક્ષણો છે તેમાં ખબર પડી ગઈ હશે। ઓકે, ધેન આફ્ટર આપણે એના જોઈશું કરવેરાના સોરી પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાના ફાયદા અને ગેરફાયદા।
પ્રત્યક્ષના તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, હવે આપણે જોઈશું કોના પરોક્ષ કરવેરાના ફાયદા અને ગેરફાયદા. એમાં સૌથી પહેલાં જોઈશું ફાયદાઓ. સો આપણને ટોટલ 9 ફાયદા આપવામાં આવેલા છે. એમાં સૌથી પહેલો પોઈન્ટ આપ્યો છે કરચોરીની ઓછી શક્યતા. હવે તમે ધ્યાન આપજો કે જે આગળ ક્વેશ્ચન જોયો છે એના કરતાં આપણને ઓપોઝિટ પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવેલા છે. એનો મતલબ કે જો પરીક્ષામાં તમને ડિફરન્સ પૂછાય છે, તફાવત પૂછાય છે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા, તો તમે આ જે ફાયદા અને ગેરફાયદાના મુદ્દા છે એને ધ્યાનમાં રાખીને પણ ક્વેશ્ચનનો આન્સર લખી શકો છો. ઓકે, સો સૌથી પહેલો પોઈન્ટ આપણને આપેલો છે કરચોરીની ઓછી શક્યતા. સો એમાં કીધું છે કે આ કરવેરામાં કરચોરીની ઓછી શક્યતાઓ રહેલી છે, કારણ કે પરોક્ષ કરવેરામાં બહુ જો ઉત્પાદક કે વેપારી ગ્રાહક ઉપર ખસેડી શકતો હોવાથી તે સામાન્ય રીતે તેમાં કરચોરી ઓછી થાય છે. પ્રત્યક્ષની અંદર તમે કોઈના ઉપર ટ્રાન્સફર કરી શકતા ન હતા, એટલા માટે પછી તમને શું કરવું પડતું હતું, કરચોરી કરવી પડતી હતી. પણ જ્યારે વાત આવે છે પરોક્ષ કરવેરાની, તો એની અંદર તમે શું કરી શકો છો, જે બોજો છે તે અન્ય કોઈ વ્યક્તિ ઉપર ટ્રાન્સફર કરી શકો છો, જેના કારણે કરચોરીના ચાન્સ કેવા જોવા મળે છે, આપણને ઓછા જોવા મળે છે. ઓકે, તેન આફ્ટર નંબર 2માં કીધું છે માનસિક દુઃખ ઓછું. એટલે કે જે પરોક્ષ કરવેરા છે એના કારણે માનસિક દુઃખ ઓછું થાય છે, કારણ કે ઓન ધ સ્પોટ તો તમને ખબર જ હોતી નથી કે તમે ખરેખરમાં ટેક્સ ચૂકવ્યો છે કે નહીં ચૂકવ્યો, બરાબર. તેમાં આપણને કીધું છે પરોક્ષ વેરા લોકો પાસેથી વસ્તુની કિંમતના ભાગરૂપે લેવાતા હોવાથી ગ્રાહક પોતે કેટલો કરબોજ ઉઠાવે છે તેનાથી તે અજ્ઞાત હોય છે, અને આથી કર ભરવા છતાં પણ માનસિક દુઃખ ઓછું થાય છે, અને આવા વેરાને અંધારામાં લેવાતો વેરો પણ કહેવાય છે. આ જ પોઈન્ટ આપણે આગળ પણ જોઈ ગયા છે એના લક્ષણોની અંદર, ઓકે, જ્યાં ઘણી પ્રિન્ટિંગ મિસ્ટેક જોવા મળી હતી. ઓકે, ધેન નંબર 3માં આપણને કીધું છે વિસ્તૃત પાયો. એટલે કે જે પરોક્ષ કરવેરા છે તેનો પાયો કેવો છે, વિસ્તૃત છે. આપણે જોયું હતું કે જે પ્રત્યક્ષ કરવેરા હતા એનો પાયો સંકુચિત હતો, જ્યારે પરોક્ષ કરવેરાનો પાયો કેવો છે, વિસ્તૃત છે. ઓકે, સો ઇન દેટ આ વેરાનો પાયો વિસ્તૃત છે. નાની મોટી વિવિધ વસ્તુ ઉપર પરોક્ષ વેરા નાખીને ગરીબ ધનવાન તમામનો રાજ્યના ખર્ચમાં ફાળો મેળવી શકાય છે, આથી તેનો પાયો કેવો છે, વિસ્તૃત છે. ઓકે, દેન આફ્ટર નંબર 4 ઇઝ સામાજિક કલ્યાણની દૃષ્ટિએ. હવે આની અંદર કોનો સમાવેશ થઈ જાય છે, આપણા સમાજનો, સમાજના ફાયદાનો, સમાજના કલ્યાણનો. ઓકે, સો સામાજિક કલ્યાણની દૃષ્ટિએ નુકસાનકારક ચીજો જેવી કે કેફી પીણા એટલે કે જેના કારણે નશો થાય તેવી વસ્તુ, એને શું કહેવાય, કેફી પીણા. જેમ કે તમે દારૂ, વિસ્કી, વાઇન એ બધાનો સમય સામા કરશો, કેફી પીણામાં કરશો. પછી છે અફીણ, ગાંજો વગેરે ઉપર ઊંચા દરે પરોક્ષ વેરા નાખવામાં આવે છે, અને તેની વપરાશને નિયંત્રિત કરીને સામાજિક કલ્યાણનો વધારો કરી શકાય છે. એટલા માટે તમે જાણો છો કે આપણા ઇન્ડિયાની અંદર જે પણ દારૂ આવે છે, વિસ્કી, વાઇન કે તમે કોઈ પણ વસ્તુ લઈ લો, તો એ બધાની કિંમત ઘણી મોંઘી જોવા મળે છે. એનું કારણ શું, કે એના પર શું નાખવામાં આવે છે, પરોક્ષ વેરા નાખવામાં આવે છે અને એની કિંમત વધારવામાં આવે છે. અને સિમ્પલ છે કે જેટલી વસ્તુ મોંઘી હશે એમ ઓછા ખરીદવાવાળા હશે. ઓકે, પછી નંબર 5માં કીધું છે આવકનો મોટો વધારો. સો એમાં આપણને કીધું છે કે જે વસ્તુની અનેક લોકો માંગ કરતા હોય અને તેની માંગ મૂલ્ય અનપેક્ષ હોય, કેવી હોય, મૂલ્ય અનપેક્ષ હોય, તો તે ઓછા દરે નંખાયેલા વેરા પણ રાજ્યની આવકમાં મોટો વધારો કરી શકે છે. એટલે કે આ પ્રકારના વેરાના કારણે રાજ્યને પણ ઘણો બધો ફાયદો થાય છે, રાજ્યની આવકમાં વધારો થઈ શકે છે. ધેન પોઈન્ટ નંબર 6માં કીધું છે આવકની અસમાનતા ઘટાડવી. હવે આપણે શું કરવાનું છે, આપણા દેશની અંદર જે આવકની ઘણી બધી અસમાનતાઓ છે તેમને ઘટાડવા માટે પણ પરોક્ષ કરવેરા હેલ્પફુલ છે. તેમાં કીધું છે કે જે ચીજવસ્તુઓની માંગ માત્ર ધનવાનો જ કરતા હોય તેવી મોજશોખની વસ્તુ પર ઊંચા દરે કરવેરા નાખીને આવકની અસમાનતા ઘટાડવામાં ઉપયોગી છે. ઓકે, હવે ધ્યાન આપજો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે જ લખાયેલું છે, અહીંયા પણ જ છે, અહીંયા પણ જ છે, તો એ જ નથી, તે જે લખેલું છે. ઓકે, એટલે ધ્યાન આપજો અમુક જગ્યાએ. ત્યાં નંબર 7 ઇઝ ફેરફાર ક્ષમતા. સો ઇન દેટ પરોક્ષ કરવેરામાં દરના જરૂરિયાત મુજબથી સરળતાથી ફેરફાર કરી શકાય છે, અને આથી અર્થતંત્રની આવશ્યકતા પ્રમાણે નાણાં પણ મેળવી શકાય છે. એટલે કે જે પરોક્ષ કરવેરા છે એના રેટની અંદર સરકાર ઈચ્છે ત્યારે વધારો અને ઘટાડો કરી શકે છે, જેના કારણે સરકારને જો પૈસાની જરૂર વધારે હશે તો ટેક્સના દરમાં વધારો કરશે, અને સરકારને જો પૈસાની જરૂર ઓછી હશે તો ટેક્સમાં ઘટાડો પણ કરી શકે છે. ઓકે,
देन नंबर एट इज संरक्षण नीतिना साधन तरीके, संरक्षण एटले कि आपणा देशनी अंदर जेटला पण उद्योगो छे एमने प्रोटेक्शन आपवू, एमनू संरक्षण करवू, एमने नुकसान न थाय तेवी प्रवृत्ति करवी, तो एटला माटे आपणे परोक्ष करवेराने संरक्षण नीतिना साधन तरीके पण उपयोग करी शकीए छीए। ओके, सो एमां कीधुं छे कि देशना बाल उद्योगो, हवे बाल उद्योगो एटले शू, तो बाल उद्योगो एटले कि एवा उद्योगो जे हालमां ज शरू थयेला होय અને માર્કેટમાં આવ્યા પછી એમણે ઓછામાં ઓછો 5 વર્ષ કે એનાથી પણ ઓછો સમય વિતાવ્યો હોય તો તેવા ઉદ્યોગોને આપણે શું કહીશું, બાલ ઉદ્યોગો કહીશું। ઓકે, ફોર એક્ઝામ્પલ તમે જાણો છો કે જોન્સન એન્ડ જોન્સન કંપની એ નોર્મલી કોના માટે હોય છે, નાના બાળકો માટેની કંપની છે, કારણ કે એના જે પણ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે એ નાના બાળકો બનાવવા માટે બનાવવામાં આવે છે અને એના પેકેટ ઉપર પણ લખેલું હોય છે ફોર ઇન્ફાન્ટ। હવે ઇન્ફાન્ટનો મતલબ શું થાય છે કે અત્યંત નાના બાળકો અથવા તો 5 વર્ષથી નાના બાળકો। તો એવી જ રીતે જે બાળ ઉદ્યોગો છે એટલે કે એવા ઉદ્યોગો કે જેમની શરૂઆત હજુ થઈ જ છે, બરાબર, હજુ પણ એ લોકો માર્કેટમાં પોતાનું સ્થાન બરાબર જમાવી શક્યા નથી, તો એવા ઉદ્યોગોના સંરક્ષણ માટે। ઓકે, સો અહીંયા શું કીધું છે, જુઓ, દેશના બાળ ઉદ્યોગોને વિદેશના જામેલા ઉદ્યોગો સામે રક્ષણ આપવા માટે એક સાધન તરીકે પણ આયાત જકાત જેવું પરોક્ષ વેરાનું સાધન વધુ ફળદાયી નીવડે છે। ઓકે, જેના કારણે જે ફોરેનમાંથી ઘણી બધી કંપનીઓ આવતી હોય છે આપણા દેશની અંદર, અને આપણે ઇન્ડિયાના લોકો શું કરીએ છીએ, ઇન્ડિયન વસ્તુ ઓછી પરચેસ કરીને પણ ફોરેનની વસ્તુઓ વધારે પરચેસ કરીએ છીએ, તો આના કારણે આપણા દેશના ઉદ્યોગોને શું થાય છે, નુકસાન થાય છે। તો એ નુકસાન ઓછું થાય એટલા માટે આપણે શું કરીએ છીએ, આપણી સરકાર દ્વારા આયાત જકાત નાખવામાં આવતી હોય છે। ઓકે, ધેન લાસ્ટ વન ઇઝ સગવડતા। હવે સગવડતાની અંદર આપણને કીધું છે, પરોક્ષ કરવેરાની રકમ ગ્રાહક કે ખરીદી કરતી સમયે જ ભરવી પડે છે, આની સાથે આની એક સાથે ચૂકવણી કરવાની થતી નથી હોવાથી ગ્રાહક માટે ચૂકવણીની દ્રષ્ટિએ કેવો છે, પાછો સગવડતાવાળો પણ છે। ઓકે, સો ઓલ ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ફાયદાસ, એટલે કે આ આપણને પરોક્ષ કરવેરાના ફાયદા આપવામાં આવેલા હતા। હવે આપણે જોઈશું એના ગેરફાયદાઓ। સો આપણને 7 ગેરફાયદા આપવામાં આવેલા છે, એમાં સૌથી પહેલો પોઈન્ટ છે સમાનતાનો ભંગ। તો જે પરોક્ષ કરવેરા છે એમાં સમાનતાનો શું થાય છે, ભંગ થાય છે, કારણ કે આપણે જોયું કે જે ઇન્ડાયરેક્ટ ટેક્સીસ છે એની અંદર વ્યક્તિ ગરીબ છે કે અમીર છે તેનું ધ્યાન લેવામાં આવતું નથી। ઓકે, બધાની જોડેથી સમાન રકમ વસૂલ કરવામાં આવે છે। ઓકે, સો આપણને આગળ કીધું છે કે પરોક્ષ કરવેરામાં સમાનતાના સિદ્ધાંતનો ભંગ થાય છે, આર્થિક શક્તિને ધ્યાનમાં લેવાતી નથી, ધનવાન ગરીબો ઉપર એક સરખો કર વસૂલ કરવામાં આવે છે જેનો ગરીબો ઉપર વાસ્તવિક બોજો વધુ પડે છે। ઓકે, અને પરોક્ષ કરવેરા એ શું છે, હિયમાન કરવેરા ગણવામાં આવે છે। ઓકે, નંબર ટુ ઇઝ નિશ્ચિતતાનો અભાવ। આની અંદર જે ટેક્સનો દર છે એ ક્યારેક ક્યારેક વધી જાય છે, ક્યારેક ક્યારેક ઘટી જાય છે, એટલા માટે એની અંદર શું કીધું છે, નિશ્ચિતતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે, તો તેમાં નિશ્ચિતતાનું તત્વ જળવાતું નથી, લોકો પાસેથી કેટલી રકમ આવક તરીકે, આવત નથી આવક છે, કેટલી રકમ આવક તરીકે મળશે તે જાણવું કેવું છે, મુશ્કેલ કાર્ય છે। ઓકે, ધેન નેક્સ્ટ નંબર થ્રી ઇઝ સમાનતા જળવાતી નથી, એટલે કે આમાં શું થવું જોઈએ, સમાનતા જળવાવી જોઈએ પરંતુ સમાનતા જળવાતી નથી। સો આ વેરામાં ભરનાર પોતે કર ભરવાના આઘાતથી મુક્ત હોવાથી રાજ્યના ખર્ચ અંગે સમાનતા રહેતી નથી, એટલે કે જો તમે કોઈ પરચેસ કર્યું છે વસ્તુ, બરાબર, તો એની અંદર તમે કેટલો ટેક્સ ચૂકવ્યો છે એ તમને પોતાને પણ ખબર હોતી નથી, જેના કારણે આપણને એ પણ ખબર પડતી નથી કે આપણે રાજ્યના ખર્ચમાં કેટલો ફાળો આપીએ છીએ, ગ્રાહક વેરા તરીકે કેટલી રકમ ચૂકવે છે તેનાથી તે કેવો હોય છે, અજ્ઞાત હોય છે। ધેન નંબર ફોર ઇઝ ઉઘરાવવાનો વધુ ખર્ચ। આવા કરવેરામાં વધુ માણસોને સ્પર્શતા હોવાથી તે ઉઘરાવવા માટેનું વહીવટી ખર્ચ પણ કેવો આવે છે, વધુ આવે છે। આપણે જોયું હતું કે જે ડાયરેક્ટ ટેક્સ હતા એની અંદર એક જ વ્યક્તિ ઉપર પડતો હતો, એના કારણે એ ઉઘરાવવા માટે વહીવટી ખર્ચ ઓછો લાગતો હતો, જ્યારે આની અંદર એક કરતાં વધુ વ્યક્તિ શું કરી શકે છે, ટેક્સની ચૂકવણી કરી શકે છે, તો એનો વહીવટી ખર્ચ કેવો થઈ જાય છે, વધી જાય છે। ઓકે, પછી આપ્યું છે આપણને આવકની અસમાનતા ઘટાડવામાં નિષ્ફળતા। સો ઇન દેટ પરોક્ષ કરવેરા ધનવાન અને ગરીબના ભેદને ધ્યાનમાં રાખીને ઉઘરાવાતા નથી હોવાથી આવકની અસમાનતા ઘટાડવામાં કેવું જાય છે, નિષ્ફળ જાય છે। ઓકે, ધેન નંબર સિક્સ ઇઝ ઉત્પાદન પર પ્રતિકૂળ અસર, જે આપણું પ્રોડક્શન છે, ઉત્પાદન છે, તેના ઉપર શું થાય છે, પ્રતિકૂળ અસર થાય છે, ત્યાં પાર નથી પર છે। ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક્સો ઘણી બધી તમને જોવા મળી છે,
सो तमे ध्यान आपजो प्रिंटिंग मिस्टेकना कारणे तमारो कॉन्सेप्ट अने मुद्दो खोटो न पड़ी जाए एटले हुं तमने जणावुं पण छुं के क्यां क्यां प्रिंटिंग मिस्टेक्स आवेली छे। ओके सो पॉइंट सिक्स में आपणने कीधुं छे उत्पादन पर प्रतिकूल असर। आपणने खबर छे के बे असर होई शके छे, एक तो अनुकूल अने बीजी छे प्रतिकूल। अनुकूल एटले के आपणा माटे योग्य अने प्रतिकूल एटले के आपणा माटे अयोग्य। तो उत्पादन पर शुं करे छे? अयोग्य असर करे छे। तो परोक्ष करवेराना कारणे वस्तुनी किंमतमां वधारो थता मांग घटे छे अने आथी उत्पादन पर अहींया पण पर लखेलू छे, प्रिंटिंगना कारणे त्यां पार लखायेलू छे, ध्यान आपजो। आथी उत्पादन पर विपरीत असर थाय छे। परोक्ष करवेरानो बोझ ग्राहक उपर खसेड़ातो होवाथी परिणामे शुं थाय छे? फुगावो जन्मे छे। ओके देन लास्ट पॉइंट बट नॉट द लिस्ट इज ग्राहकोनुं शोषण। आवा करवेरामां नाणाकीय बोझो अन्य व्यक्ति पर खसेड़वो शक्य होवाथी उत्पादक के वेपारी करनो बोझो वस्तु के सेवानी किंमतना वधारा द्वारा ग्राहक उपर खसेड़ी शके छे। अने केटलीक वखत तो करनी रकम करता वधु किंमत वधारीने ग्राहकनुं शोषण पण थतुं जोवा मळे छे। ओके सो दिस इज ऑल अबाउट अवर क्वेश्चन नंबर टू। અહીંયા જે આપણો ક્વેશ્ચન નંબર ટુ છે, ટૂંક નો જ લખો, પરોક્ષ કરવેરા તે પૂરો થાય છે। ઓકે ઘણી જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક્સ હતી, મેં ત્યાં તમને નોટ ડાઉન પણ કરવા કીધેલું છે કે અમુક અમુક જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક્સ છે। ઓકે તો શાંતિથી એક વખત આ વિડીયો જોજો, તેને સાંભળજો, જે જે મુદ્દા આપવામાં આવેલા છે મેં તે તમને સમજાવવાનો સારો એવો પ્રયાસ પણ કરેલો છે। સ્ટીલ જો તમને કોઈ મુદ્દામાં ખબર ન પડી હોય, કોઈ પણ જાતનો ડાઉટ, ક્વેશ્ચન કે ક્વેરી કંઈ પણ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવી શકો છો। ઓકે સો હવે મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ધ ન્યૂ ક્વેશ્ચન। ટિલ ધેન રીડ હાર્ડ સ્ટડી હાર્ડ બાય બાય એન્ડ ટેક કેર।